हवामान विभागे કરેલી આગાહી મુજબ છેલ્લા બે દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર જોવા મળી રહી છે। આજે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં મુશળધાર વરસાદ થયો છે। સવારથી અત્યાર સુધીમાં વરાછામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। જ્યારે રાત્રેથી સવારે 6 વાગ્યા સુધીમાં ઉધના લીંબાયત વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદને કારણે ખાડીઓના લેવલ પણ ભયજનક નજીક પહોંચી ગયા છે। જ્યારે લીંબાયતના મીઠીખારી વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા છે। આ સાથે જ સણિયા હેમાદમાં મંદિર અડધું ડૂબી ગયું છે। ગતરોજથી સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સાથે જ લીંબાયત અથવા રાંદેર સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। આ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યાનો લોકો સામનો કરવો પડી રહ્યો છે। લીંબાયતના મીઠીખારી વિસ્તારમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ લીંબાયતના ઇસ્લામી ચોક, ફૂલવાડી, રસા ચોક, ખાડી કિનારા પાસે પાણી ભરાયા છે। વરાછા વિસ્તારમાં પણ રોડ પર પાણી ભરાઈ ગયા છે। ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે। મહારાષ્ટ્ર સહિત ઉપરવાસના વિસ્તારોમાં નોંધનીય વરસાદ વરસતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે। એટલું જ નહીં, ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ થતા ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની સપાટી 335.31 ફૂટ નોંધાઈ છે। હાલ ડેમમાં પાણીની આવક 1,70,000 ક્યુસેક કરતા વધુ નોંધાઈ છે। તેની સામે 1,04,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ब्यूरो रिपोर्ट, LK Star News, सूरत।